ઓફ વડોદરા. જૂની પેન્શન નીતિ અમલી બનાવવા માટે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર DRM કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NPS હટાવી OPSની અમલવારી કરવાની માંગ સાથે રેલ કર્મચારીઓ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં પણ પ્રતાપનગર DRM કચેરી ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ હાજર રહી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અને NFIR, INTUC, ITF વડોદરા દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ નવી પેન્શન નીતિના વિરોધમાં પ્રતાપનગર DRM ઓફિસ કમ્પાઉન્ડમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઓફિસના પટાંગણમાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધરણા પ્રદર્શનમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાન પઠાણ, સંઘ વડોદરા મંડળ મંત્રી ST મીના અને મંડળ અધ્યક્ષ તપન ચૌધરીની આગેવાની હેઠળ ભરૂચ, આણંદ, નડિયાદ, ગોધરા, ડભોઈ સહિત વિવિધ સ્ટેશનોના કર્મચારીઓએ ઉપસ્થિત રહી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. એક એક 2004 થી ભારત સરકારે 2004 પછી જે પણ નવા કર્મચારી રેલવેમાં અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોય સ્ટેટ ગવર્મેન્ટમાં ભરતી થયા તેમને નવી પેન્શન સ્કીમમાં આવરી લેવામાં આવ્યા. જૂની પેન્શન સ્કીમ રદ કરીને નવી પેન્શન સ્કીમ બહાલ કરી. તો જૂની પેન્શન સ્કીમમાં જે પ્રાવધાનો હતા, જે બેનિફિટ અને જે લાભ જૂની પેન્શન સ્કીમમાં કર્મચારીને, એક તો ગેરેન્ટેડ પેન્શન, 50% પેન્શન, ગેરેન્ટેડ પેન્શન, એમના પરિવારજનોને, રિટાયર્ડ, મેન્ટલી રિટાર્ડેડ બાળકો, ફિઝિકલી હેન્ડીકેપ બાળકો, વિધવા કર્મચારીની પુત્રી, અનમેરિડ ડોટર કર્મચારીની, એને આ બધા લાભો પુરાની પેન્શન સ્કીમમાં મળતા હતા, જે નવી પેન્શન સ્કીમમાં મળતા નથી. નવી પેન્શન સ્કીમમાં 10% હિસાબે કર્મચારીના પગારમાંથી પૈસા કપાય છે. એનું ઇન્વેસ્ટમેન્ટ કાં થાય છે શું કોઈને કંઈ ખબર નથી. જૂની પેન્શન સ્કીમમાં આ પ્રમાણે કોઈ કન્ટ્રીબ્યુશન રેલવે કર્મચારીના પગારમાંથી કપાતું નહોતું. તો ઘણી બધી વાર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજમેન્ટ છે કે પેન્શન આપવું એ કર્મચારીની સુરક્ષા અને એમના પરિવારની સુરક્ષા, રિટાયરમેન્ટના 30-35-40 વર્ષ પછી એ સરકારશ્રીનું કામ છે. એટલે પેન્શન આપવું એ સરકારની જવાબદારી છે અને એને સરકારે નિભાવવી જોઈએ. પણ નવી પેન્શન સ્કીમને લઈને કર્મચારી ઘણા આંદોલિત છે. નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના અમારા બાહોસ મહામંત્રી ડૉક્ટર એમ રાઘવિયાજી, એમને અને નેશનલ જોઈન્ટ એક્શન ઓફ કમિટી બની દિલ્હીમાં નેશનલ ફોરમ, એમાં કેન્દ્રીય કર્મચારીઓના ડિફેન્સ, પ્રોડક્શન યુનિટ, ઇન્કમ ટેક્સ અને સ્ટેટ ગવર્મેન્ટના કર્મચારીના નેતાઓ અને નેશનલ ફોરમ બનાવ્યું અને એમાં આપને વિદિત છે તેમ રામલીલા મેદાન પર લગભગ 15-25 લાખ કર્મચારીઓ ભેગા થયા, આંદોલન કર્યું, રેલી કાઢી અને સરકારનું ધ્યાન આકર્ષિત કરવા કે ભાઈ આ નવી પેન્શન સ્કીમ રદ થવી જોઈએ, પુરાની પેન્શન સ્કીમ લોકોને પાછી આપવી જોઈએ. 6-7 લાખ કર્મચારી નવા રેલવેમાં યુવાઓ જોડાયા, એમનું અને એમના ભવિષ્યનું, એમના પરિવારના ભવિષ્ય અંધકારમય થશે. કંઈ નવી પેન્શન સ્કીમમાં ઘણા બધા પ્રાવધાન નથી. તો આજે અમે વેસ્ટર્ન રેલવેમાં, પૂરી ભારતીય રેલવેમાં, વેસ્ટર્ન રેલવેમાં બધા મંડળો રાજકોટ, ભાવનગર, અમદાવાદ, મુંબઈ, વડોદરા, દરેક જગાએ ધરણા અને રેલીના કાર્યક્રમ કરીને અમે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ. 21 અને 22 ડિસેમ્બરે કર્મચારીઓથી પૂરી ભારતીય રેલો પર રાઘવિયાજીના આદેશ અને વેસ્ટર્ન રેલવેમાં સાથી કાબરજી અને મારા પ્રયાસોથી અમે કર્મચારીઓને એ પૂછવામાં આવ્યું કે નવી પેન્શન સ્કીમ રદ કરવાના પક્ષમાં તમે છો કે નહીં, હો તો મતદાન, ગુપ્ત મતદાન કરાવડાયું અને ગુપ્ત મતદાનમાં કર્મચારીઓએ 95-97% કર્મચારીઓએ
પક્ષમાં છે કે ભાઈ આ નવી પેન્શન સ્કીમ રદ થવી જોઈએ અને જૂની પેન્શન સ્કીમ બહાલ થવી જોઈએ, જેથી કર્મચારી અને એમના પરિવારની સુરક્ષા જળવાઈ રહે રિટાયરમેન્ટ પછી.